सहजात्म स्वरूप परम गुरु देवानंदन हो, राजचंद्र प्रभु प्यारा आकली काले हो, अमने उदर नारा वंदन विधि ना जानु तोय चरणे आवी वलगु। अचल चरण नो आश्रय आपो मन राखो ना अलगु देवानंदन हो। राजचंद्र प्रभु प्यारा प्रमाद मासु पड़ियार याचो अपूर्व अवसर बाळो। वर्तमान मा मार्ग खरे आ अनेक कंटक वाळो देवानंदन हो। राजचंद्र प्रभु प्यारा खसेड़ता कांटा परिश्रम थी अमने थाक चढ़े जे अंतर आत्मा के प्रभु जाने अनुसरता न नड़े ए देवानंदन हो। राजचंद्र प्रभु प्यारा आकली काले हो, अमने उद्धर नारा। सजीवन मूर्ति श्रीमद राजचंद्र भगवान अपने गए वक्ते सवंत 1952 ना पत्रों ने प्रसंगों जोता था। एम राळदना पत्रों 710 पत्र अपने लीधो, 711 पत्र आवेला, 710 वड़वानो हतो, 711 राळद थी लिखो छे। भाद्रपद 1952 बौद्ध नैयायिक सांख्य जैन ने मीमांसा ए पांच आस्तिक दर्शनों एटले बंध मोक्ष आदि भावने स्वीकारनार दर्शनों छे। भले पछी सिद्धांतमां फरक होय पण पाप पुण्यने स्वीकारे, बंध मोक्षने स्वीकारे, पुनर्जन्मने स्वीकारे, करेला कर्म भोगवा पड़शे, स्वर्ग लोक देवलोक नारकी लोक बधुं ए स्वीकारे छे। एटले आ बधा आस्तिक दर्शन कहेवाय। नैयायिकना अभिप्रायो जेवो ज वैशेषिकनो अभिप्राय छे, सांख्य जेवो ज योगनो अभिप्राय छे। सहज भेद छे तेथी ते दर्शन जुदा गवेशे नथी। पूर्व अने उत्तर एम मीमांसा दर्शनना बे भेद छे। पूर्व मीमांसा अने उत्तर मीमांसामां विचारनो भेद विशेष छे, तथापि मीमांसा शब्दथी बेनुं ओळखाण थाय छे। जैनमां केम श्वेतंबर दिगंबर बे जैन, एमां बे वेदांतना ज फाटा, पूर्व मीमांसा उत्तर मीमांसा। तेथी अत्रे ते शब्दथी बे समजवा। પૂર્વ મીમાંસાનું જૈમિની અને ઉત્તર મીમાંસાનું વેદાંત એમ નામ પણ પ્રસિદ્ધ છે। ઉત્તર મીમાંસા એટલે વેદાંત, વેદનો અંત છેલ્લો ભાગ। બૌદ્ધ અને જૈન સિવાયના બાકીના દર્શનો વેદને મુખ્ય રાખીને પ્રવર્તે છે, માટે વેદ આશ્રિત દર્શન છે। બૌદ્ધ એક મૌલિક દર્શન છે અને જૈન એ પણ એક નિર્ગ્રંથ વિતરાગ ભગવાને પ્રરૂપેલું મૌલિક દર્શન છે। બાકી બધા વેદ આશ્રિત છે, એટલે વેદના ફાટા। ઘણી બધી માન્યતા વેદ જેવી હોય પછી એમાં મોટા મોટા આચાર્યો થાય પોતાના અભિપ્રાય પ્રમાણે અલગ ફાટા પડે, પણ બૌદ્ધ અને જૈન વેદ આશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે। આત્મા આદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું એક ચારવાક નામે છઠ્ઠું દર્શન છે। આમ દર્શન કહ્યું એટલે આત્મા નથી, એટલે આત્મા તો આવ્યો ભલે નથી, એટલે એ રીતે આત્માને સ્વીકારતું નથી, એટલે ચારવાક આ બહુ મીઠા તો પર બહુ કોણે દેઠા। બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે, એમ જૈનમાં કેમ ઘણા ફાટા હોય એમ। સ્વતાંતિક માધ્યમિક શૂન્યવાદી અને વિજ્ઞાનવાદી તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે। જૈન દર્શનના સહજ પ્રકારાંતરથી બે ભેદ છે, આપણે વાત કરીએ એમ દિગંબર અને શ્વેતંબર। શ્વેતંબર એટલે શ્વેત અંબર, સફેદ કપડાં પહેરે, અને દિગંબર દિગ દિગહ અંબર યસ્ય સ્ય દિશા જેનું અંબર એટલે વસ્ત્ર છે, એટલે નહીં કાંઈ યથાધાત નગ્ન।
પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે. આ જગત અનાદિકાલથી છે, ચાલ્યું જ આવે છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વ મીમાંસાને અભિપ્રાય સૃષ્ટિ કરતા એવો કોઈ ઈશ્વર નથી કે આકાશમાં બેઠા હોય ભગવાન અને એને દુનિયા બનાવી. બૌદ્ધ ધર્મ એમ માનતું નથી. વિતરાગ દર્શન તો ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અને કરે તો અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. સાંખ્ય અને પૂર્વ મીમાંસા પણ સૃષ્ટિ કરતાને માનતા નથી. નૈયાયિકને અભિપ્રાય તટસ્થપણે ઈશ્વર કરતા છે. વેદાંતને અભિપ્રાય આત્માને વિશે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે. એટલે આખું જગત જેવું કંઈ છે જ નહીં, અને કલ્પના થઈ છે, ભ્રાંતિ થઈ છે. તો શું છે સત? ખાલી બ્રહ્મ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ બ્રહ્મ જે ભ્રાંતિમાં જે સૂતો છે એટલે એના જગત દેખાય છે, કલ્પિતપણે ભાસે છે, ને હકીકતમાં એવું કંઈ છે જ નહીં એમ વેદાંત માને છે. એટલે શું? જાગીને જો તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. એટલે અજ્ઞાનરૂપી ઊંઘ છે એટલે એને બધું દેખાય છે જગત, મૂળમાં જગત છે જ નહીં કે. અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કરતા સ્વીકાર્યો છે. પણ જગત છે જ નહીં તો જગત બનાવ્યું કોણે? છે જ નહીં પછી બનાવવાની ક્યાં વાત આપી? યોગને અભિપ્રાય નિયંતા પણ ઈશ્વર પુરુષ વિશેષ છે. એટલે ખાસ નિયંતા, આ જગતના નિયંતા કે ઈશ્વર કરે એમ. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુ સ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. એ ક્ષણિકવાદ એટલે ક્ષણે ક્ષણે પલટાય એમ, એક સમય પછી બીજા સમયે જે આત્મા છે બીજો જ છે, ક્ષણવાદી. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાય વિજ્ઞાન માત્ર છે. અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાય દુઃખ આદિ તત્વ છે, તેમાં વિજ્ઞાન સ્કંધ ક્ષણિકપણે આત્મા છે. એટલે આ બધા બૌદ્ધના ભાંગા છે. આપણે ખાલી જાણીએ કે ભાઈ આટલા બધા દર્શન છે, આ જાણીને ફાયદો શું થાય? પછી ખબર પડે, છ દર્શનને લઈએ સાથે, કે આ જૈન દર્શન, વિતરાગ દર્શન કેટલું વિશાળ, કેટલું જ્ઞાન છે કેવળ જ્ઞાનીનું, કાંઈ અજાણ્યું જ નથી એમ. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુ સ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. સાંખ્યને અભિપ્રાય સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિન્માત્ર સ્વરૂપ છે. અને નૈયાયિકને અભિપ્રાય સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે, એટલે બધે ફેલાયેલા છે એમ, થળમાં, જળમાં, પાડમાં. આત્માદિને મનના સાનિધ્યથી જ્ઞાન ઉપજે છે. એટલે જેટલો જેટલો ક્ષયોપશમ હોય, ઉઘાડ થયો જ્ઞાનનો, ત્યાં સુધી પ્રકાશ્યો, પોતાની બુદ્ધિ પહોંચે ત્યાં સુધી. જૈનને અભિપ્રાય અનંત દ્રવ્ય આત્મા છે. અનંત આત્મા છે. પ્રત્યેક આત્મા અલગ અલગ છે, ભાગીદારીમાં નથી કાંઈ, પ્રત્યેક જુદા છે. જ્ઞાન દર્શન આદિ ચેતના સ્વરૂપ નિત્ય અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાત પ્રદેશી સ્વશરીર અવગાધવર્તી માનો છે. એટલે કીડીમાં કીડીના શરીર જેટલું, હાથીમાં હાથી જેટલો અવગાના, દેહ પ્રમાણ અવગાના એ રીતે માનો છે. તો વેદાંતમાં શું કે એક લઠ્ઠો છે, આ બધા જીવ એના ટુકડા છે. પછી છૂટે જ્યારે બધા કર્મથી રહિત થઈ જાય, પાછું તેજમાં તેજ ભળી જાય એમ. પણ હવે એકનો મોક્ષ થાય તો બીજો તો હજી દુઃખી છે. ઋષિનાથ ભગવાન મોક્ષે ગયા, રામ મોક્ષે ગયા, તો બધા થોડા છૂટી ગયા છે, આપણે હજી બંધનમાં છીએ. પૂર્વ મીમાંસાને અભિપ્રાય જીવ અસંખ્ય છે, ચેતન છે. ઉત્તર મીમાંસાને અભિપ્રાય એટલે વેદાંતને અભિપ્રાય એક જ આત્મા સર્વવ્યાપક છે અને સચિદાનંદમય ત્રિકાળ અબાધ્ય છે. એટલે આત્માની સત્તા એ અલગ અલગ રીતે માની છે, કર્મની સત્તા એ માની છે. કર્મને આત્માના સંયોગે થાય અને વિયોગ થાય એમાં થોડા સિદ્ધાંતમાં ભેદ છે, પણ મૂળમાં કરેલા કર્મ ભોગવવા પડે અને આત્મા જેવી ક્યાંક એવી અચિંત્ય શક્તિધારી વસ્તુ છે એ બધાને માન્ય છે. એટલે દર્શન કહેવાય. 712મો પત્ર આણંદ. આ પત્ર ભાદ્રવદ 12 રવિવાર 1952ના લખાયો છે. હવે ઉપાવદેવ રાળતથી પાછા આણંદ આવ્યા. મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ, આપણે જે પ્રશ્ન આવેલો ને 773 અને 704મો પત્ર ધારસીભાઈ લખેલો, એ
ત્યાં કોને ઉદ્દેશ્ય લખેલો એ વાત નથી, પણ આમાં આવ્યું ગોપાલદેવ કહે છે કે મનુષ્યાદી પ્રાણીની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ, એટલે આ પત્ર ધારસી પહેલાં લખેલો છે, તે પ્રશ્ન જે કારણથી લખાયું હતું તેવું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું, એવા પ્રશ્નથી આત્મા સિદ્ધ થતો નથી અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે, બિન પ્રયોજનભૂત. તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને તેવા પ્રશ્ન પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું યોગ્ય છે એમ જણાવ્યું હતું. એ ધારસીભાઈનો શાસ્ત્રનો ઘણો અભ્યાસ, એટલે આવી બધી વાત આવે બુદ્ધિની ક્ષયોપશમની, એટલે રસ લઈને કરે, એટલે કૃપાલજો ના પાડી. અમારો આ બિન પ્રયોજનભૂત છે. નજીક નિકટનો એવો આત્માર્થ સમજો. તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા ઘણું કરી વર્તી નથી એમ જણાવ્યું હતું. ગોપાલદેવ આત્માનો અનંત આનંદ છોડીને આવવામાં પડે બિન પ્રયોજન ભૂતમાં. અનિમિત અને અલ્પ આયુષ્યવાળા દેહે આત્માર્થનો લક્ષ્ય સૌથી પ્રથમ કર્તવ્ય છે. આયુષ્ય કેટલું? અનંત કાળથી રખડે છે. કેટલા કર્મ છે? તો આવા બધામાં રહેશે બિન પ્રયોજન ભૂતમાં. તો આત્મા જ ક્યારે સાચશે? કે નિકટ એવો આત્માર્થ સાધો. નાગજી સ્વામીને, ડુંગરસિંહ ગોસળિયાને પણ આવા બે પત્રો છે, આ જ વાત કહી છે કે ત્યારે કેવળ જ્ઞાનની એ બધી વાત છોડો, જગત કરતા જગત નિયંત્ર એ વાતે છોડો. બ્રહ્મા વિષ્ણુ મહેશ હશે કે નહીં? ગાંધીજીને ગોપાલદેવે કહ્યું કે રૂપક તરીકે માની લ્યો, હમણાં હોય તો શું, ન હોય તો શું. નિકટ એવો આત્માર્થ સાધો, એટલે અધ્યાત્મમાં આગળ વધાય જેમ જેમ જ્ઞાનનો ઉઘાડ થશે બધું સમજાતું જશે પછી, અને પૂર્ણ ઉઘાડ થશે ત્યારે બધું સહજ અનુભવમાં આવશે. પછી કોઈને પૂછવું નહીં પડે, પછી શાસ્ત્ર પણ નહીં વાંચવા પડે. આત્માના ગુણ લાઇબ્રેરીમાં જઈને વાંચવા પડે, પછી આત્મા અનુભવાઈ ગયો. 713મો પત્ર આણંદથી લખેલો છે, આશ્વિન 1952, એટલે આસો મહિનો. આસ્તિક એવા મૂળ 5 દર્શન આત્માનું નિરૂપણ કરે છે. હમણાં જે આવ્યા ને 5 દર્શન, તેમાં ભેદ જોવામાં આવે છે તેનું સમાધાન કરે છે. પ્રશ્ન પૂછે કે એટલે ભેદ કેમ? દિન પ્રતિદિન જૈન દર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે. ફાટા, એમાં પાછા ફાટા, નાના નાના ટુકડા થવા માંડ્યા. ભગવાન મહાવીરે કહેલું જ, વિતરાગ દર્શન પંચમ કાળમાં, આ ઊંડા અવર્ષમણી કાળમાં, દુષ્યમ કાળમાં છાણીથી છળાશે, ફાટા પડી, એટલે ધીરે ધીરે ક્ષીણ થતું જોવામાં આવે છે. કથની બધી ઘસાઈ ગઈ. અને વર્ધમાન સ્વામી થયા પછી થોડા એક વર્ષેમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે. તે આદિના શા કારણો? ભગવાન મહાવીર ત્યારે કંઈ ફાટા હતા જ નહીં. પછી ભગવાન મહાવીરના નિર્વાણ પછી થોડો વખત થયો એટલે બધું ફંટાઈ જાય, મૂળ પુરુષ વયા જાય, પછી સામાન્ય રીતે એવું થાય. હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુત જ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે. ઉત્કૃષ્ટ ક્ષયોપશમ, ત્યાગ વૈરાગી વિચક્ષણતા એટલી, છએ દર્શનને ત્રાજવે તોળ્યા, ષટ દર્શન સમુચ્ચય લખ્યું, પછી નક્કી કર્યું કે આ સંમત થાય એવું છે. હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેટે શ્રુત જ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોક સમુદાયમાં જૈન માર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી. ફેલાવો જોઈએ ને, તો ફેલાણો નહીં. અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મપ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે, તેને શા કારણો? એ ધર્મ પ્રભક્ષયો પછીવાળા પણ હોય, ત્યાગી વૈરાગી હોય, સાથે અતિશય સંપન્ન જોઈએ, એ સત્પુરુષનું યોગ બળ સામેવાળા ઉપર અસર કરે એવા ઓછા પુરુષો થયા છે. એમ એકાંતર નથી થયા એમ નહીં, હેમચંદ્રજા મહારાજ થયા, હરિભદ્ર સૂરી થયા, આનંદજી મહારાજ થયા, એ રીતે થયા, પણ કે ઓછું દેખાય છે ને તે શા કારણો? ફાટા પડી ગયા મોટા મોટા. એવા ધુરંધર આચાર્યો થયા એ પણ પાછા સંપ્રદાયને આગળ ધર્યા. શ્વેતાંબર સંપ્રદાય, દિગંબર સંપ્રદાય, જ્ઞાન ઘણું, સિદ્ધાંત જ્ઞાન એ તીવ્ર, પણ પાછા સંપ્રદાયમાં ખરો મત. ગોપાલદેવે કોઈ મત એ રીતે તરફેણ કરી નથી. મતભેદ ન રાખવા, આ જૈન દર્શનમાં જે ફાટા પડી ગયા છે ન પડે, પાછું બધા જોડાઈ જાય, બધા મૂળ માર્ગ ઉપર આવી જાય, મહાવીરના માર્ગ ઉપર, એ જ ઈચ્છા. ખરા જે આત્મજ્ઞાની હોય એ ફાટા પાડે જ નહીં, ક્યારે પોતાના પગ ઉપર કુહાડા મારવા જેવું છે, તો ઘર ફૂટે ઘર જાય. હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવ્ય છે કે કેમ?
તે અને થાય તો શીશી રીતે થવી જેવી દેખાય, અર્થાત તે વાત ક્યાંથી જન્મ પામી, કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે. એટલે કુપોલદોને આ મૂળ માર્ગની પ્રભાવના કરવી છે. શાસનની સ્થિતિ છિન્ન ભિન્ન ગેરવ્યવસ્થિત થઈ ગઈ છે એટલે વિચારે છે, ફરી જાણે વર્ધમાન સ્વામીના વખત જેવો વર્તમાન કાળદી વર્તમાન કાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદ્રષ્ટિથી સંભવે છે. જેવું ભગવાન મહાવીરના સમયમાં વિતરાગનો છૂટવાનો માર્ગ હતો એવો ફરીવાર સ્થાપી શકાય, અને સંભવતું હોય તો તે શાશા કારણથી. જૈન સૂત્ર હાલ વર્તમાનમાં છે તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. તે વિરોધ ક્યાંથી ટળે? મૂળમાં તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા, સાધુપણું, મૂળ માર્ગ જૈનનો ક્રિયાપ્રધાન કે જ્ઞાન પ્રધાન, બધું અધૂરું થઈ ગયું છે. ઘણું બધું સ્વરૂપ અધૂરું છે. ઘણા બધા શાસ્ત્રો મતભેદને લીધે પછી ભૂલાઈ ગયા, ભૂસાઈ ગયા, એમાં સુધારો થાય, વધારો થાય, ઘટાડો થાય, કુધારો થાય. એટલે કોપલે લખ્યું છે એક પત્રમાં, મૂળ માર્ગથી લાખો ગાંવ લોકો ફંટાઈ ગયા. અને કોઈ ક્ષયોપશ્મિત તર્કવાળો પુરુષ આવે એને એ પ્રકારના નામકર્મનો ઉદય હોય, ગાડેરિયા પ્રભાવ જો લોકો વળગે. એટલે મૂળમાં સાચું ન હોય તો પણ એનો પ્રભાવ થાય. તે દર્શનની પરંપરામાં, એટલે જૈન દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન ન હોય. એટલે અત્યારે સંપ્રદાયની રીતે વાત આવે છે, કુપોલદો તો આ માનતા જ નથી. આ કાળમાં કેવળ જ્ઞાન નથી એ વાત સાંભળવી નહીં, કુપોલદોએ કહ્યું. પછી પાછું એમ પણ લખ્યું, અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી એમ વાત કરે છે. પણ તેના સંપ્રદાયની આ દાંતથી વાત કરે છે કે તે દર્શનની પરંપરામાં, એટલે ગુરુ શિષ્યને કહે, શિષ્ય એને એમ કરતાં કરતાં એવી વાત આવી ગઈ કે આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય, આ કાળમાં મોક્ષ ન હોય, આ કાળમાં ક્ષયિક સંકેત ન હોય, આ કાળમાં ખાલી મતભેદ હોય, પછી એવું થઈ ગયું. એટલે તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન ન હોય, અને કેવળ જ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્યગુણ પર્યાય સહિત સર્વકાળ પરત્વે જાણવાનો માયનો છે તે યથાર્થ દેખાય છે. આપણે અને આગલા સત્સંગોમાં જોયેલું કે દ્રવ્યગુણ પર્યાય સહિત વસ્તુને જાણે, અસ્તિકયને જાણે, એ ત્રિકાળ જ્ઞાન, એ સર્વજ્ઞપણું. દ્રવ્યગુણ પર્યાય પડીએ સર્વકાળને જાણે એ વાત જ નથી. ભૂતકાળને વર્તમાનમાં જાણે, ભવિષ્યકાળને વર્તમાનમાં જાણે, તો ભૂત અને ભવિષ્ય વર્તમાન થઈ ગયા, એ બને જ કેવી રીતે? વેદ તો વ્યાઘાત જેવું છે. એ તો પ્રશ્ને કુપોલદોને ઊભો થાય, આપણને આવો પ્રશ્ન ક્યારે ઊભો થાય? આ વાંચીએ તો લમણા દુખે, અને પ્રશ્ન યદિ ન સમજાય તો ઉત્તરની ક્યાં વાત કરવી? તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન ન હોય, અને કેવળ જ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્યગુણ પર્યાય સહિત સર્વકાળ પરત્વે જાણવાનો માન્યો છે. આ યથાર્થ છે, કોઈ પ્રશ્ન ઊભો કર્યો છે. દ્રવ્ય કાળ પર્યાય સહિત અસ્તિકાયને જાણે, આ સર્વજ્ઞ. અથવા તે માટે વિચારતા કે નિર્ણય આવી શકે કે કેમ, તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ, અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કે બીજો અર્થ થતો હોય તો તે અર્થાનુસાર વર્તમાનમાં કેવળ જ્ઞાન ઉપજે કે કેમ. એટલે ડુંગરસિંહ ગોસળિયા, સુભાગભાઈ, લહેરાભાઈ, મગનભાઈ, આ બધા સાયલાના, આ બાજુ ધારસીભાઈ, શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, કર્મગ્રંથ વાંચે, તો તમને શું લાગે છે? એટલે જે જિજ્ઞાસુ છે એને વિચાર કરતા કરી મૂક્યા કુપોલદેવી કે કેવળ જ્ઞાન કહેવાય કોને, આ કાળમાં સંભવે કે ન સંભવે. આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા જે પરંપરા અમનાયથી કે સંપ્રદાયને લીધે ચાલે છે, કે જૈન આગમ કહેવાય છે એ પ્રમાણે આ યોગ્ય લાગે છે? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય કેવળ જ્ઞાનનો તો તે અર્થ અનુસાર વર્તમાનમાં કેવળ જ્ઞાન ઉપજે કે કેમ, અને તે ઉપદેશી શકાય કે કેમ જાહેરમાં એવું બોલાય? કુપોલદેવના માર્ગમાં 30-40 વર્ષથી હોય, 50 વર્ષથી હોય, બાપદાદા પણ હોય તો આ ન સ્વીકારી શકતો હોય, સંપ્રદાયથી થોડુંક વિરુદ્ધ જાય તો જૈનેતરને આ જૈન માર્ગમાં બોલાવી એને છૂટવાની વાત કેવી? આ છિન્નભિન્ન થઈ ગયેલું, ગેરવ્યવસ્થિત થઈ ગયેલું શાસન, આ કેટલું અઘરું છે આ બધું કરવું. તેમજ બીજા જ્ઞાનોની વ્યાખ્યા કઈ છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ, અને તે શા કારણોથી? ક્ષયિક સંકેત આ કાળમાં હોય કે નહીં, મન પ્રયોગ જ્ઞાન આ કાળમાં હોય ન હોય,
તો કુપોલદોને તો સેંકડો પ્રસંગો છે મન પ્રવિજ્ઞાનના. અને શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકર ભગવાનને જન્મથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય, દીક્ષા લે પછી મન પર્યો પ્રગટે. તો આપણે જેને દીક્ષા કહીએ છીએ એ દીક્ષા કુપોલદોએ ક્યારે લીધી હશે? એ બીજાના મનના વાત તો જાણતા જ તપાવ. કેટલા સાથેના પ્રસંગ બન્યા છે, તારીખ, વાર, સ્થળ અને વ્યક્તિ સહિત, અલગ અલગ સ્થળે, પાછું મુંબઈમાં, ચરોતરમાં, મોરબીમાં, રાજકોટમાં, નાની ઉંમરે, યુવાન ઉંમરે, પછીના દિવસોમાં. તો મન પ્રયોગજ્ઞાનની વ્યાખ્યા બદલાવી પડે ને. પણ કુપોલદેવ એમ નથી કીધું કે વ્યાખ્યા બદલાવો. કુપોલદેવ પ્રશ્ન ઊભો કર્યા છે કે આ માનવા જેવું છે, આમાં કે ફેરફાર છે. દ્રવ્ય ધર્મસ્તિકાય અધર્મસ્તિકાય આત્મા મધ્યમ અવગાહી સંકોચ વિકાસનું ભાજન મહાવિદેય આદિ ક્ષેત્રની વ્યાખ્યા તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણ સહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ? ગચ્છના મત મતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શન મોહરીના હેતુ થઈ પડ્યા છે. એટલે આત્માની શ્રદ્ધા જ ભૂલી જાય પછી એવા મતભેદ થઈ ગયા છે. નજીવ નજીવ બાબતમાં આમ મોપતી રાખવાની, આમ ફૂલ મૂકવાની, તિથિ ચોથ અને પાંચમ, ચોથે પ્રતિક્રમણ કરે ને કર્મ બધા ખપાવી નાખે, પાંચે પ્રતિક્રમણ કરે ને કર્મ બધા ખપાવી નાખે, પાંચે ચોવ્યારો ઉપવાસ કરે પાંચમે, ચોથે કરે, શું ફરક પડે છે? કુપોલદેવ એક જગ્યાએ લખ્યું છે, પર્યુષણમાં અમુક દિવસો અમુક સમસ્યાને લીધે એ આઠ દિવસોનું આરાધન ન થાય તો એને પહેલાં આઠ દિવસ કરે કે પછી આઠ દિવસ કરે, તો કે ઓછું ફળ છે? છેલ્લે કર્મ આત્માથી નિર્જરે છૂટે, આત્મા મુક્ત થાય, એને ક્ષેત્રની કાળની ક્યાં બાધા છે? પાછા આપણે બોલીએ ભાવે ભાવ ન ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન, તો ભાવે કેવળ જ્ઞાન થતું હોય તે ભાવ બદલાવી શકે કે નહીં? ભાવ તો પોતાના હાથમાં છે. એને શિયાળો, ઉનાળો, ચોથ, પાંચમ, કોઈ પણ નાનું તુંબડું અને દોરા જેવી વસ્તુમાં કે ઝઘડો કર્યો છે, કૂટી મેર્યું શાસન, કે એટલે કહે છે નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ પછી જેમ જેમ ફાટા પડે એમ વધારે આગ્રહ થતો જાય. એટલે એક પંથ એમ કે ફૂલ નહીં મૂકવાના, એટલે બીજા ઢગલો કરે કાશ્મીરના ગુલાબનો. જુદી જુદી રીતે દર્શન મોહરીના હેતુ થઈ પડ્યા છે તે સમાધાન કરવું બહુ વિકટ છે, કેમ કે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય. પછી મૂર્તિની વાત આવી, કુપોલદેવ લખ્યું ને મૂર્તિનો નિષેધ કરી નાખ્યો, લાખો ગમે લોકો પ્રતિમાના વિરોધી થઈ ગયા, કહેવાય જઈને જ પાછા, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક. કુપોલદેવને પોકાર કરે છે, કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કહેવું પરમાર્થ હેતુથી. હમણાં આવશે મૂળ માર્ગમાં. અવિરતી, દેશ વિરતી, સર્વ વિરતી, એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે? સર્વ વિરતી કેટલાક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં. દેશ વિરતી અને અવિરતની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ. સર્વ વિરતી હોય તો સાધારણ જન સમુદાયમાં એ ઓળખાય કે આ સંન્યાસી, તપસ્વી, ત્યાગી, જ્ઞાની હોઈ શકે. અવિરતી કે દેશ વિરતી હોય અને વ્યવહારમાં હોય તો એમ થાય, આ તો આપણે જેમ ગૃહસ્થમાં છે આ જ્ઞાન કેવી રીતે હોય? એટલે બાહ્ય લક્ષણથી જ જ્ઞાની કે અજ્ઞાની પણ નક્કી થતું હોય, એટલે ગડબડ ઊભી થાય, તથારૂપ પ્રતીત થઈ મુશ્કેલ. એટલે કુપોલદેવ લખ્યું છે, પ્રભુથીજીને લખેલું કે તમારી સાથેના પરિચય સાધુ બધા, મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ, દેવગણજી મહારાજ, શરૂઆત કે અમારો આવો ગૃહસ્થ વ્યવહાર જોઈને લોક માત્ર ભૂલે એમાં નવાય શું? તો મુનિઓ દેવગણજી મહારાજને એવું થાય જ ને, એનો વાંક નથી. વળી જૈન માર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે, એટલે દેશ વિરતી કે અવિરતીને ઉપદેશક પણ ન હોય એમ જૈન પરંપરામાં છે. સર્વસંગ પરિત્યાગ કરે પછી જ પાઠ ઉપર બેસીને ઉપદેશ આપે, ગુરુ પછી જ બની શકે. તો જૈનેતરમાં આવું નથી. આ વિકલ્પ અમને શા માટે ઉઠે છે? પોતે પોતાને પ્રશ્ન કરે છે. અને તે સમાવી દેવાનું ચિત્ત છે તે સમાવી દઈએ? એક બાજુ કુપોલદેવને દાજ છે કે મહાવીરનો મૂળ માર્ગ જે વિસારે પડ્યો છે એને પાછો પ્રભાવ ના કરવો એની ચારે દિશામાં. બીજી બાજુ એમ છે કે અમારે આ વિકલ્પમાં શા માટે પડવું જોઈએ? પોતાનું કરીને વયા જાય. કરવું, કરવડવું, કરતા પ્રત્યે અનુમોદવું, નવે કોટીએ છોડી દઈએ મન વચન કાયાથી અને સિદ્ધ છે ઠરીને બેસી જાય તો? એટલે ક્ષમાવી દઈએ
શું કરવું કે એ આપોહો વિચાર કરે છે. પછી કાઉન્સમાં લખ્યું અપૂર્ણ, એટલે અધૂરું જ છોડી દીધું છે. અને આ પત્ર કુપાલદેવે આણંદ મુકામેથી લખેલો, પણ મૂળ માર્ગ તો પ્રભાવના કરવી જ છે. મહાવીરના હૃદયની વાત લોકોને આપવી જ છે, કોઈ પામે મુમુક્ષુ વાત. એટલે મનમાં એ વિચાર ગોળાય છે. અને પછી એક બીજો પત્ર લખે છે સંવંત 1952માં પાછા, ઓમ જીનાય નમઃ 714નો, ભગવાન જીને કહેલા લોક સંસ્થાનાદી ભાવ આધ્યાત્મિક દ્રષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે. લોક પુરુષ સંસ્થાને કયો તેનો ભેદ તમે કંઈ લ્યો, પુરુષાકારે કહ્યું છે ને. ચક્રવર્તી આદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાય એવું છે. 56000 રાણી, 6 ખંડ, અષ્ટ મહાનિધિ, 9 નિધાન, આવું બધું 14 ચોકડ રાજ, ને ઘણા બધા અતિશય ચમત્કાર એવા લાગે આપણને. કાકણી રત્ન, ગાથાપતિ રત્ન, સવારે ખેતી કરે, સાંજે પાક ઉગે, ઘઉં ચોખા. એટલે કહે છે આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાય એવું છે. બધું અત્યારે આપણી બુદ્ધિમાં બેસે નહીં, કડી ન જડે એટલે ભૂલે. હવે અત્યારે કોઈ આપણને એમ કે કબૂતર એક રાજા આગળ સંદેશો લઈ અને ત્યાંથી લઈને બીજા રાજાને આપતા હતા. રાજાને રાજકુમારી મોટી થાય ને પ્રણાવી હોય બીજા દેશના રાજકુમાર સાથે, તો કબૂતર સાથે સંદેશો મોકલતા એવી વાત આવે છે. અત્યારે આપણે ગળે ઉતરે, આપણે મોબાઈલમાં જે વિડીયો કોલ કરતા હોય, તો એ તો એવા જ્ઞાની હોય, એવો ત્યાગ વેરેક પાછો હોય સામેવાળા જીવનો, તો ગળે ઉતરે. એટલે કહે છે ચક્રવર્તીનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે, એમ કે 500 યોજન ઊંચા. હવે 500 યોજન ઊંચા હોય તો રહેતા ક્યાં હોય, એનો દરવાજો કેવડો મોટો હોય, પછી એનું શર્ટ સીવડાવે તો કેટલા તાકા જોઈએ. એ 500 યોજન ઊંચા હોય તો ત્યાંનો એ પછી દાળ ભાત જમે તો એ ભાતનો દાણો કેવડો મોટો હોય. અને આપણે દાળ ભાત ચમચીથી જમીએ, આ 500 યોજન ઊંચાઈવાળા જ્યારે દાળ ભાત જમવા બેસે ત્યારે પાવડો લઈને જમતા છે, એની ચમચી કેવડી મોટી હોય. એટલે આપણી બુદ્ધિમાં કાંઈ અત્યારે બેસે નહીં. એટલે કુપાલદેવ કહ્યું અત્યારે નજીકનો આત્મા વિચારવાનો, કે સમજણ પછી બીજી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થાય. નિગોદાદી પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે. અનંતું જીવ, સહિયારું શરીર, શ્વાસ લઈ એમાં 1750 જન્મ મરણ થાય અને અનંત કાળ સુધી એમાં પડ્યા રહે, એમાં પાછું નિત્ય નિગોદ એવું બધું. અને વ્યવહાર રાશિ, અવ્યવહાર રાશિ એમાંથી 12 આવી જાય, પછી પાછી એમાંથી 12 આવી એકેન્દ્રીમાં જઈને સીધા મોક્ષે જાય મરું માતા, અને બીજું અનંતકાળ રખડે. એટલે આ બધું સીધું ઉપલક ઉપલક વહેંચ્યું હોય કે ગોખ્યું હોય મગજમાં કેમ ઉતરે. એટલે કહે છે નિગોદાદી પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે. સિદ્ધ સ્વરૂપ પણ એ જ ભાવથી નિધિધ્યાસન થવા યોગ્ય છે. હવે વનસ્પતિ કાયની વાત આવે છે, નિગુદની જેમ પછી આગળ. સાધારણ વનસ્પતિ કાય ને પ્રત્યેક વનસ્પતિ કાય, સાધારણ એટલે કોમન જનરલ, એટલે એમાં ઘણા બધા જીવ એક ઝાડ વનસ્પતિને આશ્રય હોય એ તો સમજ્યા, પણ પ્રત્યેક એટલે એક જીવ, એટલે લીમડાનો એક જીવ, આંબાના ઝાડનો એક જીવ, વડના ઝાડનો એક જીવ, પછી એ ઝાડમાં પાછા બીજા તો અનંતુ જીવ હોય, વડના ટેટામાં જ અનંતુ જીવ હોય. તો એ પ્રત્યેક જીવ એ મૂળ એક જીવ ઝાડનો અત્યારે આપણે ગળે ઉતરે. જેમ માણસ એક માણસ છે એટલે એક આત્મા છે એમાં, એમ વડલામાં આંબામાં લીમડામાં એક જીવ પ્રત્યેક. પણ કેવળીએ જ્ઞાનમાં બધું જાણીને પ્રકાશ કર્યો છે, એટલે આપણને આપણી ટૂંકી બુદ્ધિમાં ન બેસે, અલ્પ બુદ્ધિમાં ન બેસે, તો આપણે હમણાં જ્ઞાની ગમ્ય એમ કરીને છોડી દેવાનું, નહીં તો આશાત્મા થવાનો પ્રસંગ આવીને ઊભો રહે. આશંકા કરવાની છૂટ છે, કુશંકા થઈ તો મારા ગયા, કેમ કે આપણે કૂપમંડુક છીએ. કૂવાના ડેટકાને 14 રાજ લોકોનું વર્ણન કેવી રીતે ખબર પડે, એને કૂવાની બહાર જ નથી ખબર, એને એમ છે કે આ 5 ફૂટનો કૂવો છે એની બહાર કાંઈ છે જ નહીં, એટલી જ દુનિયા છે. એ તો ગામમાં એવા બીજા 100 કૂવા છે, રાજલોક 14 રાજલોકની ક્યાં વાત જ કરવી. પણ કૂપમંડુકને શું થાય કૂવાના ડેટકાને કે આટલી જ છે દુનિયા, પછી એને બચ્ચા થાય ડેટકી બીજા બચ્ચા, એને એમ જ હોય ને. અને બાપદાદાએ કહ્યું કે આટલું જ છે દુનિયા. એટલે જ્ઞાનીનો ગમો વાગ્યો એ સમો પ્રભુજી કે જ્ઞાની ગમ્ય. કોઈ ન સમજે તો જ્ઞાની ગમ્ય કરીને છોડી દેવું. ફાળવ્યું અટકી જાય રસ્તા કાંટામાં અને રાત થવા આવી છે લેવા જાય તો હમણાં જંગલી પશુ આવશે ને ફાડી કાશે, કે એટલે ફાળવ્યું મૂકી દેવાનું બે આનાનું. કોપાલદેવ સલાહ આપી છે આગળ, ક્રોધ માન માયા લોભ 5 ઇન્દ્રના વિષયો
એ ઘટે, સદાચારમાં જેવો આગળ વધે ધીરે ધીરે જ્ઞાનનો ઉઘાડ થશે, બધું સમજાશે. પહેલાં ઉપદેશબોધ પરિણમે, પછી સિદ્ધાંતબોધને દ્રવ્યાન યોગમાં ચાંચ ખૂંચે. સિદ્ધ સ્વરૂપ પણ એ જ ભાવથી નિરીધ્યાસન થવા યોગ્ય છે, સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે. સિદ્ધ સ્વરૂપ અનંત કાળ સુધી સાદી અનંત અનંત સમાધિ સુખમાં અશરીરી અગમ અગોચર નિરંજન નિરાકાર, પાછું જાણ્યા દેખા કરે બધું, સમય સમયની વાત જાણ્યા દેખા કરે. લોક શબ્દનો અર્થ, અનેકાંત શબ્દનો અર્થ આધ્યાત્મિક છે. લોક શું? આખું ભારત, આખો એશિયા, આખી દુનિયા જેને આપણે કહીએ છીએ. બ્રહ્માંડ કેવડું મોટું છે, રાધલો કેવળી એ જ્ઞાનમાં જોયું છે. પછી પાછું અલોક, અનેકાંત શબ્દનો અર્થ. આપણે અનેકાંત શબ્દ વાપરીને પણ પાછું એકાંત જ સેવતા હોય, આપણે નામ અનેકાંતનું લેતા હોય પણ આપણો કોકો ઘૂંટતા હોય આપણે. એટલે કહે છે આપણે આધ્યાત્મિક છે. સર્વજ્ઞ શબ્દો સમજાવો બહુ ગૂઢ છે. સર્વજ્ઞ એટલે બધું જ જાણે, તો બધા કાળનું બધું જાણે, હમણાં આવ્યું ને ઉપર વાત, મૂળમાં આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે. આ બધી કથારૂપની વાત આવે ઘણીવાર, આપણને આશંકા થાય ત્યાં સુધી વાંધો નહીં, પછી કુશંકા થાય, પછી ઘણીવાર એમ થાય આવું કંઈ હશે જ નહીં. જંબુદીપ આદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે. અતિન્દ્રિય જ્ઞાનના ભગવાનજીને બે ભેદ પડે છે, દેશ પ્રત્યક્ષ. તે બે ભેદે અવધિને મન પર્યો, અવધિ એટલે અમુક માન માપ, અને મન પર્યો એટલે અરૂપી વસ્તુનું જ્ઞાન થવું, ભાવ જાણવા એ મન પર્યો જ્ઞાન, અને રૂપી વસ્તુને ઇન્દ્રિયની મદદ વગર જાણવા એ અવધિ જ્ઞાન. ઈચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ, અને અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મન પર્યોગ. એટલે અવધિ જ્ઞાનમાં તો ઈચ્છા છે, સાથે મન પર્યોગમાં ઈચ્છા નથી, એ સામે આવે ને એના મનના ભાવ જાણે, દેખાય આરસીની જેમ, એટલો આત્મા શુદ્ધ થઈ ગયો હોય. એટલે અવધિ જ્ઞાન કરતાં તો મન પર્યોગ જ્ઞાની ઘણા આગળ છે. સંકેત વગર મન પર્યોગ જ્ઞાન પ્રગટે જ નહીં, તો અવધિ જ્ઞાન તો મિથ્યાત્વી નહીં થાય, એ વિભંગ જ્ઞાન કહેવાય, મિથ્યા અવધિ. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મન પ્રયોગ જ્ઞાન, અને મન આ મન પ્રયોગ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાનની આગળ પછી પરમ અવધિ જ્ઞાન. ખાલી અંતર્મુહૂર્ત ટકે કેવળ જ્ઞાન થતાં પહેલાંની દશા પરમ અવધિ જ્ઞાન, એ મન ન થાય. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મક દ્રષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળ જ્ઞાન, સામાન્ય વિશેષ ચૈતન્ય આત્મદ્રષ્ટિમાં પરિનિષ્ઠિત એટલે કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ કેવળ શુદ્ધ કેવળ જ્ઞાન. આત્મા 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 જ કેવળ, સિર્ફ ફક્ત કેવળ આત્મા. શ્રીજીને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામાં હોવાથી સમજાવવા કઠણ છે. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબનથી સદગુરુ સુગમ અને સુખાણ, પોતાની પાત્રતા પ્રમાણે ગુરુ પાસે જાશે અને ગુરુને ખબર છે આ અને શું અત્યારે બોધ ક્યાં બોધની જરૂર છે, એ આપે દવા, રોગ મટી જશે. પરમ પુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ. પણ કોપાદે લખ્યું છે ગુરુનું અવલંબન, પણ પાછું જો ગુરુ ઓળખ્યા વગર ગમે એને વળગી જાય તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ પાછો નિષ્ફળ ગયો છે. જીન પરિભાષા વિચાર યથા અવકાશ અનુસાર વિશેષ નિધિ ધ્યાસન કરવા યોગ્ય છે. ઊંડા ઉતરીને સૂક્ષ્મ કરો વિચારજી, વિચાર કર્યા કરવો પડે. કર વિચાર તો પામ, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. હવે કોપલદેવ આણંદ પધાર્યા એટલે આ બધા પત્રો લખ્યા, જે જવાબ આવ્યા પ્રશ્નો પૂછ્યા હોય એના જવાબ લખે, અને પછી આખો ઐતિહાસિક ઘટના બની ગઈ છે આણંદ ક્ષેત્રે જ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં. એટલે આપણે હવે પ્રસંગ પત્રો થોડી વાર બાજુમાં રાખીએ અને પ્રસંગ લઈએ. એટલે કોપલદેવ આણંદ પધારે છે. સંવંત 1952ના ભાદરવાદની શરૂઆતમાં રાળતથી કોપલદેવ આણંદ પધાર્યા. હમણાં આપણે વાત આવીને પત્ર લખ્યા એમ, ખંભાતથી 15 મુમુક્ષુ આણંદ લેવા આવ્યા હતા. ગાડીમાંથી પરમ કુલદેવ ઉતર્યા એટલે આવેલ મુમુક્ષુએ દંડવત નમસ્કાર કર્યા, સીધા સાષ્ટાંગ દંડવત. પણ પરમ કુલદેવ સામું જોયા વગર ચાલતા થયા. અમારે નમસ્કાર આદિનું મહાત્મ્ય નથી કહી.
ગાડીમાંથી સરસામાન અંબાલાલભાઈ ઉપાડીને ચાલ્યા. કુપાદો તો એમ જ ગાડીમાંથી ઉતરીને ચાલતા ચાલવા માંડ્યા, તો સામાન બધો અંબાલાલભાઈ ગાડીમાંથી સરસામાન લઈ ઉપાડીને ચાલ્યા પાછળ, માથે મૂકે કુપાદોની બેગ. સ્ટેશન સામે પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં ઉતારો રાખેલો. અત્યારે હજી છે, અત્યારે મ્યુનિસિપાલિટીના હાથમાં છે અને અમુક પ્રાઇવેટ થઈ ગયું છે, પણ છે. થોડું ઘણું રિપેરિંગ ને બધા ઉપરનો માળ બદલી ગયો છે, પણ છે. બીજે દિવસે સવારે બોધ શરૂ થયો ત્યારે કિલાભાઈ ગુલાબચંદના મનમાં જે જે શંકાઓ હતી તે બધાનું વગર પૂછે સમાધાન થઈ ગયું. અંબાલાલભાઈના સત્સંગી સમાગમી કિલાભાઈ પત્ર બહુ લખે કે મને તમે સ્વપ્નમાં આવો છો અને મને પત્ર લખો, એટલે કુપાલદેવ વચનામૃતમાં એક પત્ર છે કે તમને પત્ર આદિથી ખાસ આત્માર્થિક લાભ થશે નહીં, અમે આણંદ આવીએ ત્યારે સમાગમે મળવા જો કહો તો મળજો. મળ્યા અને જે પૂછવા ધારેલું એણે બધું કુપાલદેવે પૂછ્યા વગર જ સમાધાન કરી નાખ્યું. આવું તો કેટલા મુમુક્ષુને થયું છે. એક માણસને મરકીનો રોગ થવાથી તેને કાઢી મૂકી તે જ ધર્મશાળાની નજીક રાખી મૂકેલો હતો. મરકી પ્લેગ ફેફાટી નીકળેલો. મુંબઈમાં ગુજરાતમાં દવા કાંઈ હતી નહીં ત્યારે, પ્લેગની રસી ખાસ નહીં કે ત્યારે કાંઈ શોધાણી નહોતી એવી. એટલે મરે સગા સંબંધી કોઈ અડે નહીં, એને ખાટલામાં રાખી મૂકે ખાધા પીધા વગર, તડકે મૂકે એટલે સુકાઈ જાય શરીર, ખાટલા સાથે બાળી નાખે. પછી મગન બાપા વાત કરતા આંખો દેખાય એવા, એ જમાનામાં જ્યારે પ્લેગ ફાટેલો ખેતરમાં મૂકી આવે ખાટલામાં, અડે તો પાછું અડે એને લાગી જાય. અત્યારે કેમ કોરોનામાં એવું છે, પતિને દાખલ કરે પત્ની અડવા તૈયાર નથી, પત્નીને દાખલ કરે તો પતિ અડવા તૈયાર નથી, એવું ત્યારે હતું. આવું સમયે સમયે કાળચક્રમાં આવું બધું ઉપર નીચે તડકા છાયા આવ્યા કરે છે. એટલે કહે છે એક માણસે મરકીનો રોગ થવા તેને કાઢી મૂકી ધર્મશાળા નજીક રોડ ઉપર મૂકી દીધો રસ્તા ઉપર. કુપાલદેવ જોયું કે સંઘની પંચેન્દ્રી જીવ કૂતરાના મોતે મરે છે, જોવે છે. અંબાલાલભાઈને જણાવ્યું આ માણસને ધર્મશાળામાં લઈ જાઓ ને તેની સારવાર કરો. આજ્ઞા ગુરુ નામ અવિચારણીય, ગુરુ ક્યાં તો ભગવાન મંદત અંબાલાલભાઈ તો તહતી. અંબાલાલભાઈ તે દર્દીને ધર્મશાળામાં લઈ ગયા, ડૉક્ટરને બોલાવ્યા. અંબાલાલભાઈ તો શ્રીમંત ધીમંત બધી સગવડ, તરત ડૉક્ટરને બોલાવ્યા, દવા કરાવી, તેની બરદાસ્ત કરી, નવડાવો ધોડાવ્યા. તે માણસ બીજે દિવસે ગુજરી ગયો. કુપાલદેવને પૂછ્યું નહીં કે આ મરકી છે ને હું અડું કે ન અડું, બીજો વિચાર જ નહીં. નગીનભાઈ ગુલાબચંદ પરમ કુપાલદેવને કહ્યું મારા મામા બહુ નિંદા કરે છે, તમે મૂળ માર્ગની વાત કરો છો એને કાંઈ ગઢ બેસતી નથી, એમાં સંપ્રદાયની પકડ હોય, કંઈ મોહપતિની વાત આવે કે વિધિ નિષેધની વાત આવે, સંપ્રદાયની વાત આવે. કુપાલદેવ મૂળ ત્યાગ વૈરાગની વાત કરે, એટલે કે બહુ નિંદા કરે છે. એક દિવસ ઘણા લોકો સ્ટેશન પર ખંભાત તરફ ઉતાવળે જતા હતા, તપાસ કરતાં ખબર પડી કે ખંભાતમાં કોઈ સાધુએ માંસ ચમણ કરેલ તેની છાતા પૂછવા લોકો જાય છે, બધા ટોળે ટોળા ઉમટતા હતા. એટલે કુપાલદેવ પૂછે છે આ બધા ક્યાં જાય છે, ખંભાત સ્ટેશન રેલવે સ્ટેશન આણંદ સ્ટેશનની સામે જ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા. એટલે કહે છે કે આ બધા એક સ્થાનકવાસી સાધુ મહારાજના 30 દિવસના ઉપવાસનું પાણું છે, બધા છાતા પૂછવા જાય છે. પરમ કુપાલદેવે કહ્યું કાગળ તથા ખડીઓ મગાવ્યા કે લઈ આવો અહીંયા. ત્યારે એ જમાનામાં ખડીયામાં શાય હોય, કલમ બોળી બોળીને લખવાનું હોય, એ શાય વપરાય છે, પછી પાછું બોળવાનું, એક બે લીટી લખાય, 3-4 લીટી લખાય. અને મૂળ માર્ગ સાંભળો જીનનો રે પદ રેચ્યું, કે આ બધા દોડે છે, આ ધર્મ તો છે પણ આ સંપ્રદાયનો ધર્મ છે, કુળ સંપ્રદાય છે. મૂળ ધર્મ કયો, મૂળ માર્ગ કયો મહાવીરનો, કે અમે કહે છે એમ કરી અને 11 કડીમાં લખી નાખ્યું 22 લીટીમાં કે મૂળ માર્ગ મહાવીરનો દ્વાદશાંગી, એમાં એક વિચ્છેદ ગયું એટલે 11 વધ્યું ને, 11 કડીમાં આખો મૂળ માર્ગ લખી નાખ્યો કુપાલદેવ, આમાં આખા 11-11 અંગ આવી ગયા. એટલે કહે છે કે લે આ તારા મામાને આપજે અને એની કફનીનો પેરણનો છેડો ખેંચીને કહેજે, ભાર દઈને કહેજે કે જૈનનો માર્ગ આ પ્રમાણે છે, આ મૂળ માર્ગ છે, તમે બધા દોડો છો કરો છો એ કુળ માર્ગ છે, એમ કહી તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા. એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો રે, આપણે અવસર હશે તો હમણાં લેશું. એક દિવસ સાણંદના મોતીભાઈ પરમ કુપાલદેવના દર્શન કરવા આવ્યા. તે વખતે સવારે પરમ કુપાલદેવ બોધ આપતા હતા સાણંદના મોતીભાઈ. મોતીભાઈએ 14 પ્રશ્નો પૂછવા ધારી તે કાગળ પર લખી કાગળ પાઘડીમાં ખોસે,
નક્કી કરીને આવ્યા કે પૂછી તો જો કેટલો અભ્યાસ છે, બધા વખાણ કરે છે, તો ખરેખર આટલો શાસ્ત્રનો અભ્યાસ છે? ગૃહસ્થ વેશમાં આટલું બધું જ્ઞાન હોય, દીક્ષા તો લીધી નથી. તેમના વગર પૂછે બધા પ્રશ્નોનો ખુલાસા પરમ કોઈ બોધમાં આવી ગયા. હજી એને પાઘડીમાંથી કાઢવાનો અવસર આવ્યો જ નથી, પ્રશ્ન એમ જ પડ્યા છે. કોપલદેવ બોધમાં બધા ખુલાસા કરી નાખ્યા. મોતીભાઈના મનનું સારી રીતે સમાધાન થયું. તેઓ ઊભા તો થઈ ગયા. ચમત્કારિક લાગ્યું એટલે હાથ જોડી પરમ કોપલ પ્રત્યે બોલ્યા કે આપ પ્રભુ છો. એમ આપ પ્રભુ છો, પ્રભુ કે પ્રભુ પ્રભુ કરે, પણ પ્રભુમાં શ્રદ્ધા ન હોય તો શું થાય? કોપલદેવ કહ્યું ને માવીર માવીર કરે, પણ પરોક્ષ ચાલ્યા આવતા મહાવીરને સમગીત તરીકે ન ઓળખે તો કે આત્મ પ્રત્યે ફળ નથી. એટલે આમ કહે છે આ પ્રભુ જો, પણ મનમાં પાછું એમ થાય છે વિકલ્પ કે નમસ્કાર કરે એવી રીતે. એટલે કે જે આ પ્રભુ જો, ત્યારબાદ તેઓ બેઠા, પણ મનમાં એમ આવ્યું કે આ પુરુષ તો ગૃહસ્થવાસમાં છે, માટે નમસ્કાર કેમ થાય? આમ પ્રભુ છે, પ્રભુ નમસ્કાર ન કરાય કેમ? દોત્યુને પાઘડી છે એટલે. આ નીકળે કેમ સંપ્રદાયના ખ્યાલ? કહે છે આ પ્રભુ જો, પછી પાછો એને વિકલ્પ થાય છે. તો પ્રભુ બોલનાર કોણ? એ. અને ગૃહસ્થવાસમાં જે નક્કી કરનાર કોણ? એ. સંકલ્પ વિકલ્પ થઈને જ ભરેલું છે મન. કેમ? સંપ્રદાયના ખ્યાલ ઘૂસી ગયા છે. આ છીખોડમાં આવ્યું છે એને. આવું એવું મનમાં આવતા જ પરમ કોપલદેવ તેમની સામે જોઈને બોલ્યા, તમારા નમસ્કાર અમારે જોઈતા નથી. તમારા નમસ્કાર 14 લોકમાં વિખરાઈ જાઓ. અમારે નમસ્કારથી એક પણ પૈસો ઉપજતો નથી. અમારે કાંઈ પૂજવું મનાવવું નથી. તમારા નમસ્કાર 14 લોકમાં વેરી નાખવાના છે, ફેલાવી દેવાના છે. અમારું શું કામ છે નમસ્કાર? એ 3 લોકના તરીને ટોચે બેઠો છે. આપણે નમસ્કાર કરીએ એટલે કોપલદેવ ભગવાન છે, કે કોપલદેવ ભગવાન છે એ ઓળખાણ થાય તો નમસ્કાર ફળે? એક દિવસ ખંભાતના છોટાલાલ વર્ધમાન દર્શન કરવા આવ્યા ત્યારે તેમણે પૂછ્યું થાનકવાસી સંપ્રદાયના, ફૂલમાં ઘણા જીવો છે તો ભગવાનને ચડવામાં પાપ લાગે કે કેમ? જે ખ્યાલ હોય એ પ્રશ્ન ઉભરાતા હોય દૂધના ઉફાળની જેમ. કોપલદેવે કહ્યું, તમે જો કદી સર્વ પ્રકારે ત્યાગી હો લીલોત્રીના ફૂલના, કે સર્વસંગ પરિત્યાગ કરી નાખ્યો છે, તો ભલે ન ચડાવો, પણ પરમાત્માને ફૂલ ચડવામાં પાપ ગણો છો અને વ્યવહારના પ્રસંગમાં તો ફૂલ વાપરો છો. જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, કોઈ હોસ્પિટલમાંથી ઘરે આવવાનો હોય, ફૂલનો ગુચ્છો લઈને જાય ગુલાબનો ઢગલો કરે, શુભેચ્છા પાઠવે આવી રીતે, ત્યારે ફૂલ વાપરે જ કે નહીં? શણગારે છે કે નહીં? લગ્નોત્સવ હોય તો, લક્ષ્મી પૂજન હોય, દશેરામાં શુકન કરે, લક્ષ્મીને બોલાવવા માટે ફૂલના હાર દરવાજે લગાડે છે કે નહીં? ત્યારે ફૂલની હિંસા થાય જ કે નહીં? ત્યારે પૈસા આવે છે ઘરમાં એમ માને છે, પૈસા જ કાંઈ નથી આવતા, પાપ આવે છે, મિથ્યાત્વ સેવાય છે. ખાય છે કે નહીં? સલાડ્સ, કચુંબર અને શાક જેટલું ભાવે એટલું. ત્યાં વનસ્પતિના જીવની દયાની વાત આવતી નથી. અને નિમિત્ત દાખલ પાખળ એકાદ ફૂલ મૂકે અને જીનેશ્વરના એ જીન કેમ થયા એ ભાવ ખીલે તો એ ક્રિયામાં એ સંપ્રદાય આડો આવે છે. એટલે કહે છે, તમે પણ પરમાત્માને ફૂલ ચડવામાં પાપ ગણો છો અને વ્યવહારના પ્રસંગમાં તો વાપરો છો, માટે ભક્તિભાવથી પ્રેમભાવપૂર્વક ફૂલ ચડાવવાથી લાભ છે. ભલે ઢગલો ન કરે કાશ્મીરના ગુલાબનો, પણ નિમિત્ત દાખલ એક ફૂલ મૂકે, પણ પાછું ફૂલનો આગ્રહ નથી કરવાનો કે મૂકીએ તો જ ભક્તિ થાય, પૂજા થાય. મૂળમાં તો પ્રતિમા દર્શન માટે છે, પૂજા પછી ઘણું ખરું વૈષ્ણવમાંથી જૈનમાં ઘૂસી ગયું છે, પણ તોય નિમિત્ત દાખલ ફૂલ મૂકે તો એકાંતે નિષેધ નથી, કેમ કે વ્યવહારમાં હજી એ વાપરે જ છે ફૂલ. એક દિવસ સુણાવના મોનદાસ, ઉમેદ ભગત અને સંદેશના જીજીભાઈ વગેરે મુમુક્ષુ આવેલા બધા, એ કોપલ તો આનંદ હોય એટલે આજુબાજુના ચરોતર પ્રદેશના બધા જિજ્ઞાસુ મુમુક્ષુઓ, બધા અંબાલાલભાઈના સમાગમે મોનદાસ તો એ બધા આવી ગયા. જીજીભાઈ પૂછ્યું, હાલ મોક્ષ છે કે નહીં? આમ જઈને તર એટલે આવું બધું ચર્ચા કરી હોય, એમાં કોઈ જૈનના શાસ્ત્રો જાણકાર સાથે બેઠા હોય, એટલે આવા પ્રશ્નો ઊંડા ઉતરી ગયા હોય અને પછી સમાધાન ન થાય એટલે સંકલ્પ વિકલ્પ થયા કરે. પરંતુ જેણે હાલ મોક્ષ છે, ગમે ત્યારે કર્મથી અબંધ થાય તે મોક્ષ કહેવાય. બંધ ભાવથી રહી એમને મુક્ત મોક્ષ, અને મુક્ત નથી તો બંધ ભાવ. જીજીભાઈએ ફરી પૂછ્યું, મહારાજ ઈશ્વરનું રૂપ કેવું છે અને ઈશ્વર કોને કહેવાય? પરમ કોપલદેવે કહ્યું, 8 કર્મના ઉદય ભાવે જીવ વર્તમાનમાં વર્તે છે, માટે એટલો નિશ્ચય કરવો કે કર્મ વયા જાય તો જીવનો શિવ બની જાય. સીધો જૈસો જીવ હે,
જીવ સોય શિવ હોય કર્મ મેલકા આંતરા બુજે વિરલા કોઈ. જેમ પાષાણમાંથી સોનું નીકળે છે તેમ કર્મરહિત દશા તે ઈશ્વરનું રૂપ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે એ થઈ જાય. ઉમેદભાઈ પૂછ્યું, અનંતાનુમતી કશાનું સ્વરૂપ શું હશે? આ સુણાવના ઉમેદ ભગત પરમ દુપાલે કહ્યું, જ્યાં જ્ઞાની પુરુષો મોક્ષ માર્ગ દર્શાવતા હોય ત્યાં કુળ આગ્રહી મતાગ્રહી જીવને દર્શન મોહનીય કર્મના ઉદયથી મતનો આગ્રહ અને કુગુરુનો દર્શાવેલો બોધ તેમના હૃદયમાં ધારેલો હોવાથી જ્ઞાની પુરુષના સન્માર્ગપરક બોધ ઉપર વિષમભાવ થાય કે આવું કાંઈ ન હોય, આ બધું ખોટું બોલે છે, આ જૈન ધર્મ છે જ નહીં. અમે જાણીએ છીએ જૈન ધર્મ. અને જે કશાય રૂપે આત્મા વર્તે તે કશાયનું નામ અનંતાનુમંદી કશાય કહેવાય છે. એટલે શાસ્ત્રો વાંચ્યા હોય, સત્પુરુષ જ્યારે આત્માની વાત કરતા હોય, મોક્ષ માર્ગ શીખવાડતા હોય, બોધતા હોય, અથવા સત્પુરુષના એવા વચનો હોય એની વાત ચાલતી હોય, ત્યારે શાસ્ત્રનો કોઈ એક વચનને બહુ વચન જેવું ગણી વચમાં લાવે કદાગ્રહથી, એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય છે. 661માં લેખક ગોપાલદેવે આ અનંતાનુમતિ કહે છે કે હું જાણું છું એ મારો અભિમાન, અને કરતા આવ્યા હોય એ ક્રિયાને કેમ છોડી શકાય? કુલ ધર્મની જે કરતા આવ્યા છીએ સાત પેઢીથી એ ક્રિયાને કેમ છોડાય? આ અનંતાનુમતિ કશાય છે. 522માં લેખું છે ગોપાલદેવે. બીજે દિવસે આણંદની વાત છે, આ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળાની. પરમ ગોપાલ મુમુક્ષુને પૂછ્યું, જ્ઞાની પુરુષો આહાર લે છે, લુગડા પહેરે છે એટલે કપડાં પહેરે છે, સૂવે છે, એ આદિ ક્રિયાથી કર્મન થાય કે નહીં? કેમ કે રાગ વિના તો વસ્તુ પકડાય નહીં, અને રાગ હોય ત્યાં કર્મબંધ સંભવે છે. મુંદાસે કહ્યું, જ્ઞાની પુરુષ પૂર્વના ઉદય ભાવે આહારાદિ ક્રિયા કરે છે, અંતરંગ પ્રેમ ભાવથી નહીં. જવાબ આપ્યો પરમ બોલ્યો, તે વાત વધુ સમજાવતા કહ્યું કે ગાડીનો ડબ્બો આંકડો કાઢી નાખીએ એટલે તે ગાડી છૂટો છે, હવે એને ક્યાં ધક્કો લાગે છે એન્જિનનો, તો પણ ચાલતી ગાડીના વેગથી જેમ પા માઇલ સુધી તે બળથી જાય છે. કેવી રીતે? પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી. પહેલાં ધક્કો માર્યો છે, આપણે સામાન્ય રીતે એક બોલ લઈએ રબરનો અહીંયા રાખીએ, પછી આમ ધક્કો મારીએ તો પછી કોઈક જોવે ઉપરથી તો એમ લાગે આ એકલો એકલો ચાલે છે. જીવ થઈ ગયો, જીવ ક્યાં થઈ ગયો? અને ધક્કો મારેલો એ જેટલો ફોર્સ હશે બળ હશે ત્યાં સુધી ચાલશે, પછી ઊભો રહી જશે. એટલે કહે છે એની મેળે પછી ઊભો રહેશે. તેમ જ્ઞાની પુરુષોની ક્રિયા પૂર્વક્રમના જોરે થાય છે અને એને લીધે આહાર વગેરે થાય છે, અબંધ પરિણામી ક્રિયા છે. આ પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી સ્વરૂપથી ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, આ સદગુરુનું લક્ષણ. વળી એક બોધની ઊંડી વાત આવી. એક માણસે હિંસા થાય એવું કારખાનું બનાવવા માટે સગળી સામગ્રી ભેગી કરી કારખાનું બનાવ્યું. બીજે દિવસે સવારે કારખાનું શરૂ કરવાનું હતું, પણ રાત્રે તે માણસ અચિંતો માંદો પડ્યો. હું તેને લાગ્યું કે મારી માંદગી જીવલેણ છે, તેથી પહેલું ઘાતકી કારખાનું બંધ કરવાનો રાત્રે વિચાર નક્કી કરી લીધો કે મેં આવું ઘાતકી કારખાનું કર્યું છે, મહાપમનું કારણ છે, અને અમે માંદો પડે, તકલીફ પડે, દુઃખ રંગ હોય ત્યારે પછી સત યાદ આવે. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ પછી. એટલે વિચાર કરે છે કે આ તો પાપડું છું, જો હું જીવી જાઉં તો કાલથી એ કારખાનું બંધ જ કરી દઉં, અને આ પાપ ઉત્પાદક કારખાનું મારે જોઈએ નહીં એમ વિચારી તે માણસ રાત્રે સૂવે છે, પણ રોગ કંઈ મળતો નથી, વકર્યો મરી જાય છે. આટલી વાત કહી પરમ બોલે પૂછ્યું, મુંદાસ કહો આ હિંસક કારખાનું પાપ એને લાગશે કે કેમ? એણે જ કર્યું છે, તૈયાર જ છે, બીજા દિવસથી તો શરૂ થવાનું છે. મુંદાસ કે સાહેબજી મને આ બાબતમાં કંઈ સમજણ ન પડે. કુપોલજો સમજાવે છે, કારખાનું ચાલે તો એ મરનાર માણસને પાપ લાગે નહીં, કારણ કે તેણે તેમાંથી વિરતી કરી લીધી છે, પચકણ થઈ ગયું. એણે નક્કી કરી લીધું છે કે જો કાલે સવારે હું જીવી જાઉં આ કારખાનું બંધ કરી દઈશ, મારે ચલાવવું નથી. એટલે એ છૂટો થઈ ગયો. કોઈ મોટી કંપનીના શેર્સ લીધા હોય પછી એ નક્કી કરે કે આ શેર્સ મારે પાછા આપી દેવા છે, વેચી નાખવા છે, પછી એ કંપનીમાં નફો કે નુકસાન થાય એ માણસને કે મતલબ એને આગળ શેર છે જ નહીં, છોડી દીધા. આને વિરતી કર્યા વિના મરી જાય, જો આ ન વિચારે એવો હોત ને એમને મરી જાત,
તો કારખાનું જ્યાં સુધી ચાલે ને પાપ થાય ત્યાં સુધી આ મરનાર જ્યાં જ્યાં અવતાર ધરે ત્યાં ત્યાં પાપનો બંધ થાય. પછી ઘોડો થાય, ગાય થાય, ગધેડો થાય, પાપ ચાલુ જ રહે. પણ ત્યારે ક્યાં એ કારખાનું ચલાવે છે તો વાંદરો થયો છે તોય પાપ લાગે. અને અધિકરણની ક્રિયા કહેવાય છે. રાવી 522ના પત્રમાં છેલ્લા પેરેગ્રાફમાં વ્યાખ્યાંતરમાં છે, પણ આણે તો વિરતી કરી એટલે પાછળના જે માણસો કારખાનું ચલાવે તેને પાપ લાગે, મરણ ન લાગે. એટલે આખું કુપાઉદેવે વ્યાખ્યાનથરમાં લંબાણથી 100 થી 102 વ્યાખ્યાનથર 1માં 100મી કોલમ 101મી કોલમ 102મી કોલમમાં સમજાવ્યું છે વ્યવસ્થિત. મૂળ માર્ગ ઉપરાંત વચનામૃતના બીજા પત્રો લેખ્યા કુપાઉદેવ, અહીંયાથી આપણે લીધા છે. 712મો આપણે લઈ લીધો, 713-14મો લઈ લીધો, અને આ 715મો હવે જે પત્ર છે મૂળ માર્ગ સાંભળો જીવનો. સમય છે થોડો, એટલે આણંદ મુકામે પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં આ નગીનદાસ ગુલાબચંદને કહ્યું ને કે તારા મામાને આ પેરણની કફનીની એ ખેંચી અને આપજે કે આ મૂળ માર્ગ આ છે. એટલે એમાં લખે છે કુપાલદેવ, આણંદ આસો સુદ એકમ 1952, અને આને 15 દિવસ પછી આસો વધ એકમ 1952 ત્યારે આત્મસિદ્ધિ લખી. પણ આ 715મો પત્ર છે, 680માં કુપાલદેવ કહ્યું છે, હું બીજો મહાવીર છું, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમે બીજા રામ છીએ, અમે અમૃત સાગર છીએ, અમે વિદ્યમાન વીર છીએ. આ મહાવીર થઈને પછી મૂળ માર્ગ મહાવીરનો શું છે, પ્રકાશ્યો છે. એટલે આનો શબ્દે શબ્દ નહીં, આનો અક્ષરે અક્ષર આગમ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. પછી કહે છે, નોય પૂજા આદિની જો કામ, હમણાં આવ્યું ને, અમારે પૂજાઓ નથી, અમારે તમારા નમસ્કાર નથી જોતા. નોય વાલુ અંતર્ભોગો, જીનેશ્વરના માર્ગથી અધિકું ઓછું કહી અને અમારે અધોગતિ નથી નોતરવી. અને બીજો અર્થ, નોય પૂજા આદિની કામ, નોય વાલું અંતર્ભોગ, જો તમારે ભવ દુઃખ વાલું ન હોય તો આ માર્ગ સ્વીકારી લો તો ભવ ભ્રમણથી છૂટી જશો તમે. અને હજી રખડવું હોય 84માં, એ જીવ તને જેમ ગમે એમ કર. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત. જેની પાસેથી ધર્મ પામવો તે પામાની પૂર્ણ ચકાસણી કરવી, આ વ્યક્તિને સ્થિર ચિત્તથી વિચારવું. કુપાઉદેવ 466 પેટલાદના પત્રમાં પહેલી કોલમમાં લખ્યું છે. અહીંયા કહે છે, કરી જોજો વચનની તુલના, ત્રાજવે માપો તમે, વિચાર કરો. આ બરોબર છે, તહતી ન કરો, ભલે વિચારો. એક જગ્યાએ પછી લખ્યું છે, પૂર્વ પર અવિરોધ રહેતો હોય તો સ્વીકારી લેવામાં કંઈ વાંધો નથી, કલ્યાણ જ છે. જોજો શોધીને જીન સિદ્ધાંત, એનું શોધન કરો, ઊંડા ઉતરીને વિચારો. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રહે, કોઈ પામે મુમુક્ષ વાત, કોઈ છૂટવાનો કામે હોય તો અમારે તો પરમાર્થ હેતુ એ કહેવું છે. જાતભાઈ છે આત્મા, સર્વાત્મા સમદ્રષ્ટિ છે, બધા સમય માત્રના અનવકાશે, સમસ્ત લોક સ્વરૂપસ્તો. માત્ર કહેવું પરમાર્થ હેતુથી, જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એક પણ એને અવિરુદ્ધ. જ્ઞાન દર્શન અને ચારિત્ર જીન માર્ગ તે પરમાર્થ રહે એમ કહ્યું સિદ્ધાંત. મૂળ સિદ્ધાંત શું છે કે શુદ્ધ જ્ઞાન દર્શન અને ચારિત્ર, જે જ્ઞાનમાં જાણ્યું એની એવી શ્રદ્ધા આવી સમ્યક અને એ પ્રમાણે આચરણ થાય, આ ત્રણે એકતા આ જીનની વાત છે. એમાં વધતો વ્યાઘાત કે કોન્ટ્રાડિક્ટરી વિરોધાભાસ ન હોય. પછી લખે છે, લિંગ અને ભેદો જે વ્રતના રહે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે, ખાસ કરીને ક્ષેત્રને કાળ પ્રમાણે, અત્યારે લિંગ અને ભેદો વ્રત ન હોય, જેનામાં સંગણ છે એ નગ્ન દિગંબર તરીકે વિચરે, સંગણ નથી તો એક જ ટુકડો રાખે, દેશ કાળ પ્રમાણે ગુયાંગ ઢાકે તો કાંઈ વાંધો નથી, સંગણ પ્રમાણે એક બે વસ્ત્ર વાપરે તો વાંધો નથી. એટલે કહે છે, લિંગ અને ભેદો જે વ્રતના રહે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ. પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા રહે, કઈ રાગ દ્વેષને અજ્ઞાન જાય તો મોક્ષ થાય, તે ત્રણે કાળ અભેદ જ છે. હવે આ ભૂલાઈ ગયું છે. અને કુપાઉદેવ કે તુંબડી દોરો મોપતી સ્ત્રી પુરુષ જાતિ વેશ, એમાં મતલબ બાહ્યમાં અટકી ગયા છે એટલે ક્ષીણ થઈ ગયો. હવે જ્ઞાન દર્શન આદિ શબ્દો રહે, સંક્ષેપે શૂણો પરમાર્થ. કુપાઉદેવ કે ટૂંકમાં આનો અર્થ સાંભળો, ટૂંકમાં કુપાઉદેવ બધું જ કહી દીધું. એ જ જ્ઞાનીના વચનની અતિશયતા છે, આ લબ્ધિ છે. તેને જોતા વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ અર્થાર્થ. જ્ઞાન દર્શન અને ચારિત્ર શું એની વાત કરે છે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. એટલે દેહ અને આદિ, એટલે દેહ નહીં પછી એ બાપા
माँ पति पत्नी भाई बहन क्या, पछी वाणियों ब्राह्मण कोड़ी कणबी क्या, ये इंडियन अमेरिकन क्या, એટલે કહે છે દેહ આદિથી ભિન્ન આત્મા, આત્મા એવો છે જ નહીં, આત્મા અમેરિકને નથી, આત્મા ઇન્ડિયને નથી, આત્મા વાણીઓ નથી, આત્મા બ્રાહ્મણે નથી, આત્મા સ્ત્રી પણ નથી, આત્મા પુરુષ પણ નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષ, આજે સ્ત્રી રૂપમાં હોય, પર્યાયમાં હોય, પુરુષ પર્યાયમાં હોય, શું ફરક પડે? જો ભાવથી ન જ ધર્મ અવલંબિત હોય તો. એટલે કહે છે દેહ આદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, ઉપયોગી ને સદા અવિનાશ. ઉપયોગ લક્ષણ એનું સદા નિગોદમાંય હોય અને સિદ્ધમાંય હોય, અવિનાશ છે, સદા જન્મે નહીં મરે નહીં, શાશ્વત વસ્તુ છે. એમ જાણે સદગુરુ ઉપદેશતી રહે તેનું નામ કયું? જ્ઞાન ખાસ. પ્રભુજી કહેતા ત્રણ વાર ખાસ ખાસ ખાસ, તેનું નામ કયું? જ્ઞાન ખાસ. આખા પોતે જાણે છે એમ ને, આ તો ખબર જ છે આપણને કે હું શરીર નહીં આત્મા છું, એ સદગુરુના ઉપદેશથી જાણે. તો જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, એમ જ હોવું જોઈએ યથાર્થ, જેમ છે એમ સમ્યક સમજણ. કયું? ભગવંતે દર્શન તેને રે, જેનું બીજું નામ સમકિત. આ સમ્યક દર્શન, આ સમકિત આત્મદર્શન જેને તરમાં, જેમ આવી પ્રતીતિ જીવને રહે એને ખબર પડી કે હું શરીર નથી, હું આત્મા છું જ્ઞાનેના બોધથી, પછી એવી શ્રદ્ધા પણ આવી ગઈ એને ખબર પડે હું તો અલગ જ છું, તેવો સ્થિર સ્વભાવ ઉપજે. આ નમ ચારિત્ર, એટલે સફેદ કપડાં પહેરે, લોચ કરે, ઉગાડે પગે ફરે એ ચારિત્ર, નગ્ન દિગંબર થઈ જાય એ ચારિત્ર, પછડી બદલે એ ચારિત્ર, કે આવો સ્થિર સ્વભાવ થઈ જાય એ ચારિત્ર, વિભાવમાંથી આત્મા સ્વભાવમાં આવે આ ચારિત્ર, બ્રહ્મચર્યા, આ બ્રહ્મચર્ય, આનું નામ જ ધર્મ, આ નામ ચારિત્ર સાચું. તે ત્રણેય અભેદ પરિણામથી રહે જ્યારે વર્તે તે આત્મારૂપ, જેણે આ જાણ્યું જ્ઞાનીના ઉપદેશથી, સમ્યક જ્ઞાન એવી શ્રદ્ધા આવી, એ સમ્યક દર્શન એવો સ્થિર સ્વભાવ, જો સમ્યક ચારિત્ર, આ ત્રણેય જે જીવમાં આવ્યું તે માર્ગ જીન્નો પામ્યો, આ વિતરાગનો માર્ગ છે, અથવા પામ્યો તે નિજ સ્વરૂપ, આ પોતે જ આત્મા, એ જીન છે. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાયી. રસ્તા બતાવે બધા કે કેમ થાય શાસ્ત્રોમાં. ગોપાલદેવ કહ્યું છે એક જગ્યાએ કે દેહ અને આત્મા બે અલગ છે, હું દેહાદી સ્વરૂપ નથી, બસ આટલું જ કહેવાનું છે અધ્યાત્મમાં. આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. આટલું સમજી ગયો એ માર્ગ જીન્નો પામ્યો, પછી એને જાતિ વેશનો ભેદ ક્યાં નડે? પછી એવા મૂળ જ્ઞાનાદિ પામવા, આ મૂળ જ્ઞાન, બાકી બધું શાસ્ત્ર જ્ઞાન, સિદ્ધાંત, ખંડન મંડન, એ બધું અનંતવાર કર્યું, આવું નથી મળ્યું ક્યારેય. એવા મૂળ જ્ઞાનાદિ પામમાં રહીને જવા અનાદિબંધ, અનઆદિથી આ મેળ્યું જ નથી, રખડ્યા જ કરે છે, આ મેળ્યું આપણને. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ, મૂળ વાત આ છે. સ્વચ્છંદ એટલે પોતાનું ડાપણ, અને પ્રતિબંધ એટલે દેહ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, જ્ઞાતિ પ્રતિબંધ, સંપ્રદાય પ્રતિબંધ, બધા પ્રતિબંધ. આ બધા વચમાં આટખીલી છે, મૂળ વસ્તુ એને પામવા દેતા નથી, અટકાવી દે છે, સ્પીડ બ્રેકર છે. એટલે સ્વચ્છને પ્રતિબંધ ટાળી અને ઉપદેશ સદગુરુનો પામવો. બ્રહ્મચારીજી અગાથાશ્રમમાં સૌ પ્રથમ પ્રભુજીના દર્શને ગયા, મૂળ માર્ગ સાંભળો જીન્નો રે, પ્રભુજીજી સમજાવતા હતા. પોપટલાલ મોહકચંદને આ સમજાવેલું પ્રભુશ્રીજીએ કે મૂળ માર્ગ જૈનનો માર્ગ કયો છે, ગોપાલદેવ આ સમજાવે છે, બધાને આ જ સમજાવતા હતા. આ એવું કડી સ્વચ્છને પ્રતિબંધ, બોલો સ્વચ્છંદ એટલે શું? તો કે પોતાના ડાપણ, તો કે પ્રતિબંધ એટલે, તો કે નથી ખબર, બેસી જા કે બધું સમજાવી દઈશ તને, શીખવાડી દીધું. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. આપણો ઉપદેશ તો છે જ, હજાર પત્રો છે, આપણે સ્વચ્છંદ અને પ્રતિબંધ ટાળ્યો નથી, એટલે સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રખડતા થાક્યો નથી. બ્રહ્મચારી કે આ થાકશે ત્યારે નિર્વેદને સંવેદ પ્રગટ છે, ત્યારે ઉપદેશ સદગુરુનો પામશે એટલે ઠરી જશે. એમ દેવજી નંદે ભાખ્યું રે, કોણે ભાખ્યું? દેવજી નંદે, જીનેશ્વર ભગવાને. એમ દેવજી નંદે, દેવા માતાના નંદે, જ્ઞાનીની વાણી 35 અતિશયવાળી હોય તીર્થંકરની. એમ દેવજી નંદે ભાખ્યું રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ, ભવ્ય જનોના હિતને કારણે રે. ભવ્ય જે છૂટવાનો કામી છે એને માટે, છૂટવાના કામીને બાંધવો નહીં.
ભવ્યજનોના હિતને કારણે સંક્ષેપે કહ્યું ખરું, આ સંક્ષેપ અગિયાર કડીમાં કુપાવું દેવે, આ અગિયારે અંક કહી દીધા કુપો. હવે આણંદના થોડા પત્રો છે અને પછી કુપલ નડિયાદ પધારશે એ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.